મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર. હવે એના માટે તમારે કોની કોની જરૂર પડે? તો કે રેખાઓ પર બિંદુ અને રેખાની દિશાની જરૂર પડે. મે રેખાના બિંદુ અને દિશા એડવાન્સમાં તૈયાર રાખેલા છે એટલે તમને વધારે સરળતા રહી. તો મિત્રો હવે જો આ બંનેને આધારિત તમે બહુ ઇઝીલી ગણી શકશો તો પહેલી વસ્તુ તમારે એલ ક્રોસ એમ જ મેળવવી પડે. ચાલો એલ ક્રોસ એમ મેળવો એટલે કે પહેલા રેખાની દિશા એટલે કે એલ થાય. પહેલી રેખાની દિશા વન માઇનસ વન અને વન છે. બીજી રેખાની દિશા છે ટુ વન અને ટુ છે. તો તમારો જવાબ કંઈક આવો આવે માઇનસ ટુ માઇનસ વન એટલે કે માઇનસ ત્રણ, પ્લસ ટુ માંથી પ્લસ ટુ, અરે સાહેબ ઝીરો, અચ્છા વન પ્લસ ટુ એટલે કે થ્રી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો બાર આવે છે. કાંઈ વાંધો નહીં, બહુ સારી વાત કહેવાય. તો તમારે પહેલાં તો બે બિંદુની બાદબાકી તૈયાર કરવી જ પડે એટલે કે બિંદુ બીમાંથી બિંદુ એ. બિંદુ બી કોણ છે? તો કે અહીંયા બિંદુ બી છે અને અહીંયા બિંદુ એ છે. બેમાંથી એક કરે તો એક થાય, માઇનસ એકમાંથી માઇનસ બે કરો તો માઇનસ ત્રણ થાય, માઇનસ એકમાંથી માઇનસ એક કરો તો માઇનસ બે થાય. આ તમારો એ બી સદિશ મળી જશે. આ બંને વસ્તુ હશે તો દાખલામાં સરળતા રહેશે. હવે એલ ક્રોસ એમ જો ઝીરો નથી ભાઈ તો એનો મતલબ એવો થાય એલ ક્રોસ એમ ઝીરો નથી એટલે કે રેખા સમાંતર તો નથી. તો તમારે વિસમતલીય વચ્ચેનું અંતર મેળવવાનું થાય એના માટે એ બી ડોટ એલ ક્રોસ એમ એટલે કે તમે જે કંઈ પણ બે વસ્તુ ગણી છે એની જ ડોટ પ્રોડક્ટ જરૂરી છે. તો એ બી અહીંયા તૈયાર છે, વન માઇનસ થ્રી અને માઇનસ ટુ. ડોટ એલ ક્રોસ એમ અહીંયા ગણેલો જ છે, માઇનસ થ્રી ઝીરો અને થ્રી છે. તો હવે આનો જવાબ જો તમે કેલ્ક્યુલેટ કરો ભાઈ તો એક કાઉન્સમાં માઇનસ ત્રણ માઇનસ ત્રણ થાય, માઇનસ ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો થાય, ત્રણ કાઉન્સમાં માઇનસ બે માઇનસ છ થાય. એટલે કે ભાઈ એવું કયો ને કે એ બી ડોટ એલ ક્રોસ એમ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ છ અને માઇનસ ત્રણ એટલે કે માઇનસ નવ થશે. લ્યો આવી રીતે તમને મળશે. હવે જો આ બધું તૈયાર હોય તો એમના વચ્ચેનું ફાઇનલી લઘુત્તમ અંતરનું સૂત્ર, જો એલ ક્રોસ એમ ઝીરો ન હોય તો એને જ છેદમાં આવવું પડે, બાકી તો ઉપર તો ફિક્સ જ છે એ બી ડોટ એલ ક્રોસ એમ. આ સૂત્ર રહેશે એ મેં પહેલેથી તૈયાર કરી નાખ્યું છે, માઇનસ નવ અને માનાંકમાં એલ ક્રોસ એમ અહીંયા તૈયાર જ છે, માઇનસ ત્રણ ઝીરો અને ત્રણ. માઇનસ નવનો માનાંક પ્લસ નવ અને વર્ગમૂળમાં ત્રણનો વર્ગ નવ ઝીરો અને નવ થાય. તો હવે આનું સાદુરૂપ એટલે તમારો ફાઇનલી આન્સર થાય નવના છેદમાં વર્ગમૂળમાં નવ ગુણ્યા બે છે કારણ કે અઢાર છે. તો આને લખાય નવના છેદમાં થ્રી રૂટ ટુ એટલે કે ત્રણના છેદમાં રૂટ બે એકમ તમારા બે રેખાઓ વચ્ચેના અંતરનો આન્સર રહેશે. બરાબર છે?